चलो नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे हवे गया लेक्चर में प्रसरणनी ज वातो करी, रेखीय प्रसरण, पृष्ठ प्रसरण, कद प्रसरण, एवं गया लेक्चर में तमे मारा शीखी नहीं वा। ए सिवाय तमे आगला वीडियो में पानीनो अनियमित कद प्रसरण एटले 4 डिग्री थी तापमान घटे तो कद संकोचावानी बदले वधे अने घनता घटे एवा आलेखो पण तमे बे दोरी અને સમજીને આવ્યા। આજના લેક્ચરમાં તમારે વાયુઓ માટે આ કદ પ્રસરણની વાત કરવી છે, એટલે મારો ક્વેશ્ચન એ છે કે જે વાયુઓ હોય એ વાયુ માટે કદ પ્રસરણાંક આલ્ફા તાપમાન પર આધાર રાખે તેવું સાબિત પહેલા કરો, બરાબર છે? એવું આપણે પહેલા અહીંયા સાબિત કરીશું કે વાયુનો કદ પ્રસરણાંક, વાયુનો અથવા વાયુ માટે કદ પ્રસરણાંક, છોકરો કદ પ્રસરણાંક એટલે અચળાંક આલ્ફા વી કહેવાય, તાપમાનના કયા પ્રમાણમાં હોય, સમમાં કે વ્યસ્તમાં, તો કે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, સમજાવો, વ્યસ્ત પ્રમાણમાં હોય સાબિત કરો, સમજાવું ને, હાલો સાબિત પહેલા કરી દે, એટલે કે મારે આવું સાબિત કરવાની વાત થઈ વાયુ માટે, હો કદ પ્રસરણાંક એટલે આલ્ફા વી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1/T, તમારે આવું સાબિત કરવાનું થયું કદ પ્રસરણાંક તાપમાનના કયા પ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં। દોસ્તો સરસ વાત કહેવાય, તો જો આની માટે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે આદર્શ વાયુ સમીકરણ યાદ કરીએ, આદર્શ વાયુ સમીકરણ મુજબ પીવી બરાબર શું થાય દોસ્તો, પીવી બરાબર મ્યુ આર ડી થાય, આદર્શ વાયુ સમીકરણ મુજબ પીવી બરાબર મ્યુ આર ડી। ઓકે, હવે દાખલા તરીકે તમારી જે પ્રક્રિયા છે એ તાપમાનના ફેરફાર જે છે એની છે, તો દાખલા તરીકે કદ પ્રસરણાંક જોઈએ છે, એટલે કદ તો બદલાતું જ હશે, તાપમાનના સાથે કદનો ફેરફાર કેટલો આવે ને એને અનુરૂપ કદ પ્રસરણાંક જોઈએ છે, એટલે દબાણ અચળ રાખીએ, તો આપણે એમ કહીએ કે જો તાપમાનને લીધે, તાપમાનના લીધે કદ પ્રસરણ થતું હોય તો જ કદ પ્રસરણાંક મળે ને, એટલે તાપમાનના લીધે કદ પ્રસરણ થતું હોય, કદ પ્રસરણ થતું હોય તાપમાન અચળ લેતા, તાપમાન સોરી દબાણ અચળ લેતા, તાપમાન તો બદલવાનું છે, દબાણ અચળ લેતા, તો જોજો દોસ્તો અહીંયા ડેલ્ટા લેવું પડે બદલાતું હોય અહીંયા, તો જો આમ દબાણ અચળ છે, કદ બદલે એટલે ડેલ્ટા વી મ્યુ અચળ, અને તાપમાનનો ફેરફાર થતો એટલે ડેલ્ટા ટી, આમ લખાય આ સમીકરણ એક પરથી આના ઉપરથી, કારણ કે ફેરફાર થતો એટલે આવી રીતના તમે જેની આગળ ફેરફાર થાય ને એક ડેલ્ટા મૂકી દો, ડન। બે અને એક નો ગુણોત્તર લ્યો, હાલો જે સમીકરણ બે ભાંગા એક લેતા, સમીકરણ બે ડિવાઈડેડ બાય એક લેતા, બે અને એક નો ગુણોત્તર લઈ રહ્યા છીએ દોસ્તો, તો બે લખો સમીકરણ, તો પી ડેલ્ટા વી ના છેદમાં પીવી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી છેદમાં મ્યુ આર ડી, આવડે આવડે સરસ, તો વૈધુ શું દોસ્તો અહીંયા આપણે લખીએ એટલે આપણને આઈડિયા આવે, તો અહીંયા વૈધુ ડેલ્ટા વી ના છેદમાં વી બરાબર, અહીંયા હું વૈધુ મ્યુ આર ગયો એટલે ડેલ્ટા ટી ના છેદમાં ટી, આટલું વૈધુ, એની ડાઉટ એની ક્વેશ્ચન બરાબર છે? ઓકે, તો હવે ધ્યાનથી તમે જોજો, આને સામે જ આવવા દો, તો એક સરસ મજાનો એ સંબંધ મળશે, તમે જરાક ધ્યાનથી અવલોકન કરજો, આને સામે જ આવવા દેજો, કોને વી ને, તો શું આવશે દોસ્તો, ડેલ્ટા વી બરાબર વી ડેલ્ટા ટી છેદમાં ટી, તો સૂત્ર શું છે આપણું, આવું કઈક છે, કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર આલ્ફા વી મૂળ કદ વી ડેલ્ટા ટી, આવું છે, અહીં આલ્ફા વી ની જગ્યાએ શું આવ્યું 1/T આવ્યું કહેવાય, તો આમ એમ લખાય આમ આલ્ફા વી બરાબર 1/T સાબિત થયું વાયુ માટે, આદર્શ વાયુ માટે, તો જે આપણો પ્રશ્ન હતો એ સાબિત થઈ ગયો કે આમ વાયુ માટે જે તાપમાન જે છે આદર્શ વાયુ માટે એ કદ પ્રસરણાંક તાપમાનના વ્યસ્તમાં, આદર્શ વાયુ માટે આવું તમને મળ્યું, આદર્શ વાયુ માટે કદ પ્રસરણાંક તાપમાનના વ્યસ્તમાં, એટલે તો દોસ્તો 0 ડિગ્રી સેલ્સિયસ, એ પ્રેક્ટિકલી તમે જોવો ને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુ માટે આલ્ફા વી
કેટલું મળે છે ખબર છે તમને આલ્ફા વી 3.7 ગુણ્યા 10^-3 કેલ્વિન ઇન્વર્સ મળે ઓકે અને તમે તાપમાન વધારી અને ઓરડાના તાપમાને લઈ જાઓ તો આ જ વાયુ માટે ઓરડાના તાપમાને કદ પ્રસરણાંક તમને મળે છે 3300 × 10^-6 કેલ્વિન ઇન્વર્સ તો જોવો જોઈએ 1, 2, 3 પોઈન્ટ ખસેડે એટલે 3.3 થઈ ગયા 3.7 હતો તેનો મતલબ શું થયો કદ પ્રસરણાંક વધ્યો કે ઘટ્યો દોસ્તો તો અહીંયા એમ કહી શકાય કે ઘટે છે એમ તાપમાનના વધારા સાથે તો છે વ્યસ્તમાં તાપમાન વધે એમ કદ પ્રસરણાંક ઘટે વાયુનો તો તો એ પ્રવાહ ઘન કરતા તો ઘણો મોટો જ છે ઘન માટે 10^-5 આવે અહીં 10^-3 તો છે ભલે ઓરડાના તાપમાને લ્યો કે 0 ડિગ્રી લ્યો આપણને તાપમાન હારાનો સંબંધ વ્યસ્તમાં હોય એવું પૂછ્યું હતું બરાબર એટલે તમે ઓરડાના તાપમાને લ્યો કે 0 કેલ્વિન લ્યો આપણે એમ કહી શકાય કે જે ઘન માટેના ઘન માટે ઘન કે પ્રવાહી બે ઘન માટેના કદ પ્રસરણાંક કરતા જે ઘન માટેના કદ પ્રસરણાંક કરતા મોટો મૂલ્ય ધરાવે છે દેખાય ને મોટો મૂલ્ય છે એમાં 10^-5 આવે આ 3 તો 3 તો સારા ને 5 કરતા તો સારા જ કહેવાય ને તો ઘન માટેના જે કદ પ્રસરણાંક છે એના કરતા મોટો મૂલ્ય ધરાવે છે અને બીજું શું અવલોકન નીકળ્યું છે અહીંયા પૂછ્યું તો એ અહીંયા આપણે અવલોકન કહી શકીએ કે આમ તાપમાનના વધારા સાથે કદ પ્રસરણાંક ઘટે છે કદ પ્રસરણાંક ઘટે છે એટલે એની કિંમત તાપમાન ઉપર આધાર રાખે છે ઘન માટે તો આપણે કીધું જ હતું પણ આ ઊંચા તાપમાને પછી કેવી થઈ જાય છે કદ પ્રસરણાંક અચળ થઈ જાય એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે નાનું તાપમાન હોય ત્યારે આ કિંમત મોટી હોય અને મોટી કિંમત એટલે ફેરફારે કદનો કેવો આવે મોટો પછી બહુ મોટું તાપમાન થઈ જાય વાયુ માટે પણ તો આ કિંમત ઓછી થઈ જાય તો પછી તમે કદનો વધારો તાપમાન સાથે ગણો તો તાપમાનને તમે આપો તો કદ એટલું બધું બદલાતું નથી એટલે મતલબ ઠંડુ હોય ને ત્યારે જે કદ બદલાય તાપમાનના ફેરફાર સાથે એટલું ગરમ થયા પછી વાયુનું કદ ન બદલાય કારણ કે આલ્ફા કેવો થઈ જાય નાનો થઈ જાય છે અને જેમ આલ્ફા નાનો એમ કદનું ફેલાવો કેવો ઓછો બરાબર તો વાયુ માટે આપણે કદ પ્રસરણાંકનો જે સંબંધ કીધો હતો તાપમાન હારેનો અહીંયા શું થઈ ગયો દોસ્તો આ ક્વેશ્ચન હતો મારો જે અહીંયા પૂરો થઈ ગયો અહીંયા સુધીનો સાબિત કરવાનું હતું તો થઈ ગયું સાબિત આદર્શ વાયુ માટે ઓકે અને આ એના મૂલ્ય પ્રાયોગિક રીતના જે મળ્યા છે એ જ કહે છે બરાબર છે ઓકે સોરી ચાલો દોસ્તો હવે એક મને સરસ મજાનો ક્વેશ્ચન થયો કદ પ્રસરણાંક બરાબર તમે ઘન માટે એમ કહેતા હતા કે રેખીય પ્રસરણાંકથી 3 ગણો હોય બરાબર હવે એવું તમે કઈ રીતના કીધું એ તમે સાબિત કરો તમે એવું કહેતા હતા કે કદ પ્રસરણાંક રેખીય પ્રસરણાંકથી 3 ગણો હોય યાદ આવ્યું બસ આ એ જ સાબિત કરવાનું છે બરાબર અહીંયા સાબિત કરવાનું છે તમારે ચાલો જોઈએ સાબિત કરીએ આવું થયું સાબિત કરવાનું ક્વેશ્ચન મારો કે કદ પ્રસરણાંક આલ્ફા વી બરાબર 3α L હોય એટલે જે રેખીય પ્રસરણાંક હોય એનાથી 3 ગણો હોય એવું તમે કહેતા હતા ને 3α L હોય તેવું સાબિત કરી દો જોઈ આ વાત તમે કયો છો તો એ તમે સાબિત કરી ક્યાંય તો સાબિત ન કરી હોય તો મને એ સાબિત કરી દો બરાબર આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરવા માટે પ્રયત્નશીલ બનીશું ડન ઓકે ડન ચાલો તો સૌથી પહેલા પ્રાઇમરી માહિતી આપી દઈએ કે કોઈ પદાર્થનો કદ પ્રસરણાંક ને આપણે શેના વડે જનરલી બતાવીએ છીએ દોસ્તો કદ પ્રસરણાંક આલ્ફા વી છે તથા તેનો
રેખીય લંબાઈના જે પ્રસરણ થાય એનો જે અચળાંક આવે એ રેખીય પ્રસરણાંક આલ્ફા એલ છે. બરાબર, એ બે પ્રસરણાંકના એકમો થઈ ગયા. આલ્ફા એલ છે, એક આલ્ફા વી છે અને એક શું છે, આલ્ફા એલ છે. બરાબર છે. હવે તમે એવું વિચારો, એલ લંબાઈનો એક સમઘન છે. એલ લંબાઈનો એક શું છે, સમઘન છે. હાલ એવું વિચારો, એલ લંબાઈનો એક સમઘન છે. એલ લંબાઈનો એક સમઘન લો. આપણે આ સાબિત કરવું છે તો એને કોઈ કીધું નથી તો આપણે આપણી રીતના કંઈક તો વિચારી શકીએ ને. તો આપણે આપણી રીતના આટલું વિચારી શકીએ, એલ લંબાઈનો જે આ એક આપણે એક શું વિચારી લીધું, સમઘન વિચારી લીધું. બરાબર. હવે એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી એલ જ છે તો એના લંબાઈમાં જ્યારે ફેરફાર તમે ખાલી વિચારો તો એવું આવે, તેની લંબાઈમાં ફેરફાર જે થાય, તેની લંબાઈમાં થતો ફેરફાર, તેની લંબાઈને ખાલી તમે ધ્યાનમાં લ્યો તો તેની લંબાઈમાં થતો ફેરફાર તમે ધ્યાનમાં લ્યો વિદ્યાર્થી મિત્રો, તો એને તમે એમ કહી શકો કે ડેલ્ટા એલ. બરાબર છે. ડેલ્ટા એલ બરાબર શું આવે દોસ્તો, એની લંબાઈમાં થતો ફેરફાર લ્યો તો રેખીય પ્રસરણાંક આલ્ફા એલ, એની મૂળ લંબાઈ તમે કેટલી કીધી છે, એલ ગુણ્યા તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી. અને અત્યારે સમીકરણ એક આપો કે ભવિષ્યમાં જરૂર પડે ઉપયોગ કરીએ. ઓકે, તેના કદમાં થતો ફેરફાર, ચલો એના કદમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થાય તો તેના કદમાં થતો ફેરફાર શું લખશો તમે, ડેલ્ટા વી બરાબર, તમે લખે ડેલ્ટા વી બરાબર આલ્ફા વી. આલ્ફા વી એટલે શું દોસ્તો, કદ પ્રસરણાંક, એનું મૂળ કદ, અને તાપમાનનો ફેરફાર તો ડેલ્ટા ટી જ કર્યો છે એટલે વી જેટલે એનું મૂળ કદ આવે. ઓકે, આવી રીતના જે છે તમે બે સૂત્રને અહીંયા રજૂ કરી શકો. હવે આ સૂત્ર તો સાહેબ અમને મગજમાં ખબર જ છે, આને અત્યારે તમે સમીકરણ બે આપી દો, કદનો ફેરફાર એટલે તમે હું કમ એમ લખી શકું, કદનો ફેરફાર ડેલ્ટા વી બરાબર નવું કદ માઇનસ મૂળ કદ, આમે લખાય કદનો ફેરફાર એટલે નવું કદ માઇનસ મૂળ કદ, એની ડાઉટ 100% લખાય. સરસ, ચાલો. તો કદનો ફેરફાર નવું કદ એટલે આમ લખું, એલ વત્તા લંબાઈમાં થયો ફેરફાર ડેલ્ટા એલ, એનો ઘન, કારણ કે કદ એટલે સમઘન એટલે એલ ઘન, અને નવું કદ એટલે લંબાઈમાં ડેલ્ટા એલ બધી બાજુથી વધારો થયો, આમે થયો આમે થયો આમે થયો, એ ડેલ્ટા એલ નો વધારો એનું ઘન કરી દો એટલે મૂળ લંબાઈ વત્તા બદલાયેલી લંબાઈનો ઘન, એટલે આ ટોટલ તમને નવું કદ આપે માઇનસ મૂળ કદ એટલે એલ ઘન. આવું તમે કહી શકો, કદનો ફેરફાર એટલે બદલાયેલું આ નવું કદ માઇનસ મૂળ કદ એટલે ફેરફાર કહેવાય. સમજાય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધામાં એક આખો જ વધારો થાય ડેલ્ટા એલ, લેલમાં ડેલ્ટા એલ ઉમેરો ને એનો ઘન કરો, એલ વત્તા ડેલ્ટા એલ લંબાઈનો ફેરફાર વત્તા મૂળ લંબાઈ એટલે નવું જે છે એ કદ મળે એ ફેરફાર થયેલું, એનો ઘન એટલે કદ માઇનસ મૂળ કદ. ઓકે, આનું સાદુરૂપ બનાવીએ, ધ્યાનથી જોજો, આટલાનું પેલા સાદુરૂપ શીખી લઈએ. આ એ વત્તા બી નો ઘન કહેવાય, તો એ વત્તા બી ના ઘનનું સૂત્ર શું થાય અહીં, અને અત્યારે સમીકરણ નંબર 3 આપી દો, આમાં કઈ કિંમત મૂકવી પડશે, અહીં એલ વત્તા ડેલ્ટા એલ ઘન બરાબર નિયમ પ્રમાણે એ ઘન પ્લસ બી ઘન પ્લસ થ્રી એ બી ગુણ્યા કૌંસ એવો નિયમ આવે, એટલે એલ ઘન પ્લસ ડેલ્ટા એલ ઘન એ ઘન પ્લસ આ બી ઘન પ્લસ થ્રી એ એટલે એલ બી એટલે ડેલ્ટા એલ ગુણ્યા કૌંસ કૌંસ એટલે આખે આખો કૌંસ લખી નાખવાનું આ રીતે. બરાબર, હવે તમે જુઓ ડેલ્ટા એલ તો એલની સરખામણીએ નાનું હોય તો સરવાળામાં અવગણી શકાય. બરાબર છે, જ્યાં જ્યાં સરવાળો હશે તો એલની સરખામણીમાં ડેલ્ટા એલ નાનું હોય અવગણતા, જ્યાં દેખાય ત્યાં અવગણતા, જ્યાં સરવાળામાં જ્યાં ભૂલી જાઓ, જ્યાં બ્લુ માર્કર કર્યું ત્યાં ભૂલી જાઓ, જ્યાં સરવાળામાં ડેલ્ટા એલ તો આ ભૂલી જાઓ, નાનું હોય એટલે આ સરવાળામાં છે અહીંયા એલ આરે તો આ ભૂલી જાઓ, તો એટલાને ભૂલી જાઓ તો વધ્યું શું, તો વધે કંઈક આવું એલ વત્તા ડેલ્ટા એલ નો ઘન બરાબર આ એલ ઘન એમ ના એમ વત્તા થ્રી એલ ડેલ્ટા એલ. હજુ અહીંયા ડેલ્ટા એલ ને અવગણી નાખો તો અહીંયા વધ્યું ખાલી એલ, એલ ને અંદર ગુણી નાખે લગભગ આનો જવાબ કેટલો આવે, અવગણ્યું એટલે લગભગ આમ એલ ઘન વત્તા ગુણાકારમાં ના અવગણ્યો, નાની કિંમત ગુણાકારમાં કોઈ ન અવગણતા, એલ ગુણ્યા એટલે એલ સ્ક્વેર ડેલ્ટા એલ નાની કિંમત હોય તો સરવાળામાં કોઈ પદ હોય એક વત્તા 0.002 હોય
તો એ 0.002 અવગણી શકાય, પણ ક્યાંય તમે એવું સાંભળ્યું 1.002 હોય તો સાહેબ ગુણ્યા અવગણ, એટલે આવું ક્યાંય જોયું? ક્યારેય ન જોયું હોય. આટલો જવાબ આવ્યો. હવે આને સમીકરણ અહીંયા મૂકી દો, અહીંયા બરાબર અહીંયા મૂકી દો સમીકરણ 3 પરથી. તો આવું કઈક લખાય, સમીકરણ 3 પરથી કદનો ફેરફાર ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, આની કિંમત કેટલી આવી? આ સાધુ રૂપાઈ પૂછો અહીં કરીને આર્યું, આ સાધુ રૂપાઈ પૂછો આવ્યો જવાબ, એલ ઘન પ્લસ 3L સ્ક્વેર ડેલ્ટા એલ માઇનસ એલ ઘન એમના એમ પ્લસ એલ ઘન માઇનસ એલ ઘન ઉડી જાય, તો ડેલ્ટા વી બરાબર કેટલું સાબિત થયું વિદ્યાર્થી મિત્રો તમારાથી? 3L સ્ક્વેર ડેલ્ટા એલ. એની ડાઉટ એની ક્વેશ્ચન નો? અહીંયા એલ વડે ગુણું ભાગું તો એલ ઘન એટલે મૂળ કદ વી થઈ જાય, મૂળ કદ એટલે વી. એલ ઘન કીધું હતું શરૂઆતમાં તાપમાન આપ્યા પહેલાનું, તને વી કહી દઉં. ઓકે, તો ડેલ્ટા વી અહીંયા 3 અહીંયા એલ વડે ગુણો એલ વડે ભાગો આ ડેલ્ટા એલ એમના એમ. એ છોકરાઓ કહેવાય આવું? બહુ સરસ કર્યું તમે આ બરાબર. એલ વડે ગુણ્યું તો એલ વડે સાથે શું કરી દીધો તમે દોસ્તો? ભાગાકાર કરી દીધો. ઓકે, તો આ શું મળી ગયું? મૂળ કદ વી મળી ગયું. બહુ સરસ. તો ડેલ્ટા વી બરાબર 3V ડેલ્ટા એલ ના છેદમાં એલ. આટલું એવું દોસ્તો. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો. હવે તમે જોજો, આને આના છેદમાં જવા દો. સમીકરણ 1 માં આટલી કિંમત શું આપે દોસ્તો? આટલી કિંમત સમીકરણ 1 પરથી મૂકો. જે સમીકરણ 1 ની કિંમત મૂકો એટલે ખ્યાલ આવે દોસ્તો. સમીકરણ 1 ની કિંમત મૂકતા તો સમીકરણ 1 પરથી ડેલ્ટા વી બરાબર 3m ના m vm ના m ડેલ્ટા l બાય l અને નીચે જવા દે આલ્ફા l ડેલ્ટા d થાય. આલ્ફા l ડેલ્ટા d હે છોકરા. હવે જો આને સરખું ગોઠવી નાખો બરાબર છે, એને વ્યવસ્થિત ગોઠવો તો જરાક. તો જો આવું આવ્યું ડેલ્ટા વી બરાબર 3α l v ડેલ્ટા d. જો તો બરાબર આવું આવ્યું. આમાં કોઈને ડાઉટ છોકરા? ઓકે, તો મારે તો આ કામ થઈ ગયું છોકરા. શું કામ થઈ ગયું? હું જેની માટે પ્રયત્ન કરતો હતો એ જુઓ. અહીંયા આ આ સમીકરણને ધ્યાનથી જુઓ. આને કોની આરે સરખાવો તમે? આ સમીકરણને બે આરે જુઓ જોઈએ. ડેલ્ટા વી ડેલ્ટા વી આલ્ફા વી તો આટલો લખાજો. વી એમ નાઇમ વી એમ નાઇમ ડેલ્ટા ડી એમ નાઇમ ડેલ્ટા ડી એમ નાઇમ. તો સમીકરણ બે સાથે આને સરખાવો અહીંયા. તો સમીકરણ બે પરથી એમ કહેવાય, સમીકરણ બે પરથી અથવા તો બે સાથે સરખાવતા મારું કામ થઈ ગયું. આલ્ફા વી બરાબર શું દેખાય છે અહીંયા? આલ્ફા વી અહીંયા શું દેખાય છે? 3α l. તો તમારે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. આ જ માગેલ પરિણામ છે. આ જ સાબિત કરવાનું હતું કે આલ્ફા એલ કેટલો આવે? 3 ગણો આવે. તો થઈ ગયું સાબિત. આલ્ફા એલ બરાબર 3α l. ઓલા કરતા કેટલા ગણો હોય? રેખીય પ્રસરણ કરતા 3 ગણો. એવું સાબિત કરો. તો એક સરસ મજાનું સમઘનનું ઉદાહરણ લઈ અને સરસ મજાની તમારી સમક્ષ સાબિતી રજૂ થઈ ગઈ છે દોસ્તો. જોઈ લ્યો, આવું આપણને આવડવું જોઈએ કદ પ્રસરણ અને એની સાબિતી. ઓકે, ચાલો દોસ્તો આગળ વધીએ. હવે વાતમાં હવે દોસ્તો મારે તમને એક સિમ્પલ એક પ્રશ્ન પૂછવો છે. ટ્રેન હોય એના જે પાટા હોય એની બે વચ્ચે જગ્યા રાખીએ બરાબર. તો મને પ્રશ્ન એવો થાય કે વાતાવરણનું તાપમાન તો વધી વધીને કેટલું બદલાવાનું છે? કદાચ બપોર થાય તો 10 ડિગ્રી બદલાય, સવારે 25 ડિગ્રી હોય રૂમ તાપમાન જેટલું, તો કદાચ 10 ડિગ્રી બદલાય. તો 10 ડિગ્રી બદલાય તો શું એ પાટાને વાળી શકે એટલી બધી તાકાત હોય? જો એને બે છેડેથી જડિત રાખી તો તાપમાનના ફેરફારમાં એટલી તાકાત હોય એ બળ કેટલું ઉત્પન્ન કરી શકે? આવો મને પ્રશ્ન છે. તાપમાનનો ફેરફાર થાય તો સ્વાભાવિક છે, તમને ખબર છે ને, પાટા વચ્ચે ગેપ રાખવામાં આવે છે. એનું કારણ અહીંયા તમને સમજાઈ જશે કે ખાલી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર કરો ને કેટલા 10, તોય તમને જે છે એ કેવડો તાપમાનનો ફેરફાર 10, તોય અંદરથી જે બળ આવે ને એ કેટલું બળ ઉત્પન્ન કરે ખબર છે? એ તમને અહીંયા ગણીએ તો ખબર પડે કેટલું કરીએ. ચાલો, તો મારે તમારે અહીં જ ભણાવવું છે. અહીંયા મારે તમને નેક્સ્ટ ક્વેશ્ચન ઈ જ છે.
તાપીય બરાબર છે તાપીય પ્રસરણ સમજાવો શું સમજાવો તાપીય પ્રસરણ સમજાવો ચાલો અહીંયા તમે શીખીશો મારી પાસેથી હવે નવો કન્સેપ્ટ શું શીખશો ક્વેશ્ચન તાપીય પ્રસરણની સમજૂતી આપો ચાલો દોસ્તો તાપીય પ્રસરણની સમજૂતી તમારે મારી પાસેથી લેવાની છે તાપીય પ્રસરણ શું છે દોસ્તો જેમ મેં તમારી સાથે ચર્ચા કરી એમ पदार्थ ने दाखला तरीके कोई ट्रेन ना पाटा अथवा तो कोई पदार्थ ने आम बे छेड़े थी आम जड़ित राखो देखाय आ कोई धातु पदार्थ छे आ जड़ित छेड़ा छे यहाँ थी हली सके एम नथी एवा छेड़ा छे आम अने आने तमे उष्मा आपो आने उष्मा आपो कोई रीतना बराबर બરાબર છે અને આ રીતના જે છે એનામાં દાબીય વિકૃતિ ઉદભવે એમ ગણાય તાપમાનના લીધે પ્રસરણ થવું છે પરંતુ તે જડિત છેડા હોય ન થઈ શકતું હોવાથી દાબીય વિકૃતિ અનુભવે તો મારો પ્રશ્ન એ છે તાપીય પ્રસરણની સમજૂતી આપી નાનકડા તાપમાનના ફેરફાર માટે અંદર ઉદ્ભવતા પ્રતિબળ અથવા તો અંદર ઉદ્ભવતા બળનું સૂત્ર બધું જ મેળવી દઈએ નાના તાપમાનના ફેરફાર માટે ઉદ્ભવતા નાનું તમે તાપમાનનું ફેરફાર કરો નાનકડો ફેરફાર તાપમાનનો થાય તો નાના તાપમાનના ફેરફાર માટે ઉદ્ભવતી વિકૃતિ પ્રતિબળ અને પુનઃસ્થાપક અંદર જે બળ ઉદભવી પુનઃસ્થાપક બળની ગણતરી કરો પુનઃસ્થાપક બળની ગણતરી કરો આ ત્રણ વસ્તુ તમારે મને જે છે એ ગણી દેવાની છે ઓકે શું કઈ ત્રણ વસ્તુ ગણી દેવાની છે ઈ તો તાપીય પ્રસરણ માટે આપણે સૌથી પહેલા જે ઉદાહરણ લીધું એ મુજબ લઈએ કે બે છેડેથી આમ આ શું છે બે છેડેથી જડિત થઈ ગયું છે આમ ફિક્સ થઈ ગયું છે આ જડિત છે દેખાય બે છેડેથી ઓકે અને ઉષ્મા આપો બંને છેડેથી જડિત પદાર્થને ઉષ્મા આપતા બે છેડેથી જડિત પદાર્થને ઉષ્મા આપતા આ બે છેડેથી જડિત પદાર્થને ઉષ્મા આપતા તેનું તાપીય પ્રસરણ થાય છે તાપીય પ્રસરણ થાય છે એટલે ઈ આમ પ્રસરણ થવા માંગે છે બરાબર છે એના તાપમાનના લીધે આમ ઈ ફેલાવા માંગે છે તેનું તાપીય પ્રસરણ થાય છે ઉષ્માપ્તા તેનું તાપીય પ્રસરણ થાય છે પરંતુ બંને છેડા ફિટ થઈ ગયા છે બંને છેડા કેવા થઈ ગયા છે બંને છેડા જડિત હોવાથી દેખાય બંને છેડા આમ જળની જેમ ચોટેલા છે જડિત હોવાથી તેની લંબાઈ વધી શકતી નથી પણ એ વધવા તો માંગે છે એટલે બે છેડેથી આમ દબાતું એવું લાગે વધી શકતી નથી તેથી તે બંને છેડેથી દબાતા હોય તેવું અનુભવે આમ તે કારણ કે એને આમ ફેલાવું છે આ લોકો ફેલાવા નથી દેતા આમ ફેલાવું છે આ લોકો ફેલાવા નથી દેતા આમ પ્રસરણ થવું છે કારણ કે તાપમાન આપો એટલે આમ લંબાઈ વધે એટલે એને આમ લંબાઈ વધવા દેવી છે આ લોકો વધવા નથી દેતા એટલે આમ બંને છેડેથી શું થતો એવું ફિલિંગ આવે આમ તે બંને છેડેથી આમ શું ફેલાવા બંને છેડેથી દબાતા હોય
તેવું અનુભવે અને આમ સળિયો દબાતો એટલે શું અનુભવે સળિયો ડાબીય વિકૃતિ અનુભવે દબાતો એટલે કઈ વિકૃતિ અનુભવે ડાબીય વિકૃતિ અનુભવે દોસ્તો તો આપણે એ જ અહીંયા સમજાવવાનું છે અહીંયા એ જ પ્રશ્ન પૂછ્યો છે કે ડાબીય વિકૃતિ અનુભવે તો એ ઉદ્ભવતી વિકૃતિ કેટલી પ્રતિબળ કેટલું પુનઃસ્થાપક બળ કેટલું એ તમારી રીતના ડેટા લઈને ગણતરી કરી દીજે તમને મજા આવે એવો ડેટા લ્યો અમારે નહીં કહેવાની જરૂર છે કે કયો ડેટા લ્યો તો મારી રીતના ડેટા લઈ લઉં બરાબર છે ઉદાહરણ તરીકે મારી રીતના એક ડેટા બનાવી લઉં કોઈ સળિયાની લંબાઈ 5 મીટર છે કોઈ સળિયાની લંબાઈ કોઈ સળિયાની લંબાઈ L બરાબર 5 મીટર છે આજે હું તમને પૂછતો હતો પ્રશ્ન કે ટ્રેન હોય ટ્રેન એના જે પાટા હોય એની વચ્ચે જગ્યા રાખવાનું કારણ શું જો ન રાખે બે છેડા પેક કરી દઈએ તો તમને એમ થાય કે વાતાવરણનું તાપમાન તો સાહેબ શું બદલે 10 ડિગ્રી બદલે મારે એ જ ઉદાહરણ લઈને તમને સમજાવવું છે કે 10 ડિગ્રી તાપમાને કેવડું બળ ઉત્પન્ન થાય 10 ડિગ્રી તાપમાને કેવડું બળ ઉત્પન્ન થાય એટલે જગ્યા રાખવી પડે પ્રસરણ માટે એને મોકો દેવો પડે જડિત કરી દો તો અંદર એટલું પુનઃસ્થાપક બળ મળે પછી જે છે પાટાઓ વળી જાય નકર એટલું બધું જે છે તાપમાનના ફેરફારથી એનામાં પ્રતિબળ અને વિકૃતિ ઉત્પન્ન થાય નાનકડા તાપમાને બહુ મોટી ઉત્પન્ન થાય એટલે તમે આમ દબાવો ને એના કરતા ગરમ કરો ને છેડા જડિત કરીને તો એનામાં બહુ મોટું જે છે એ બળ ઉદ્ભવે છે જોઈએ અહીંયા કોઈ સળિયાની લંબાઈ L બરાબર 5 મીટર છે હવે સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ છીએ અત્યારે આડછેદનું ક્ષેત્રફળ આપણી અનુકૂળતા મુજબ 40 સેન્ટીમીટર² છે અને દિવસે એ સળિયો છે આપણે આ રીતના પેક કરી દઈએ ટ્રેનના પાટાને જગ્યા જ ન રાખીએ હકીકતમાં જગ્યા રાખીએ છે એનું કારણ જ અહીંયાથી ખબર પડી જાય કે રાખવી જ પડે દાખલા તરીકે તાપમાનનો ફેરફાર 10 ડિગ્રી સેલ્સિયસ કરવો છે ડેલ્ટા ટી બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ કરવો છે બરાબર છે ચાલો તો એની માટે સૌથી પહેલા એનો રેખીય પ્રસરણાંક કેટલો હોય તો સળિયાનો દાખલા તરીકે રેખીય પ્રસરણાંક એક અચળાંક છે અને એનો રેખીય પ્રસરણાંક જે અચળાંક જે છે આલ્ફા એલ એની વેલ્યુ દાખલા તરીકે 1.2 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ છે ઓકે સૌથી પહેલા એને પ્રસરણ થવું છે તાપમાનનો ફેરફાર કેટલો કરવો છે આ જોજો ખાસ 10 ડિગ્રી પણ એ થઈ શકતો નથી એમ બે છેડા જડિત છે એટલે ડાબીય વિકૃતિ આવે અહીં સળિયાના બંને છેડા જડિત હોય લંબાઈનો ફેરફાર થાય થતો અટકાવે એને તાપમાનના લીધે કરવો થતો અટકાવે પરિણામે શું થાય પરિણામે તે શું અનુભવે પરિણામે તે ડાબીય વિકૃતિ અનુભવે પરિણામે તે ડાબીય વિકૃતિ અનુભવે ચાલો કેટલી ડાબીય વિકૃતિ અનુભવે તો એની વાત કરીએ ડેલ્ટા એલ ના છેદમાં એલ પેલા તો લંબાઈનો ફેરફાર બરાબર આલ્ફા એલ મૂળ લંબાઈ એલ ગુણ્યા ડેલ્ટા ટી આવું સૂત્ર છે બરાબર તો આને આના છેદમાં જવા દો તો ડેલ્ટા એલ ના છેદમાં એલ આલ્ફા એલ કેટલું છે આલ્ફા એલ રેખીય પ્રસરણાંક 1.2 × 10⁻⁵ જો આ કેલ્વિનમાં છે હવે તાપમાનનો ફેરફાર સેલ્સિયસમાં કયો કે કેલ્વિનમાં ફેરફારમાં એક હરખી જ કિંમત આવે કારણ કે ફેરફાર એટલે શું બાદબાકી એટલે તમે કેલ્વિનના બે તાપમાનની બાદબાકી લ્યો કે સેલ્સિયસના મૂલ્ય હરખું જ આવશે એટલે અહીંયા બાદબાકી એટલે ફેરફાર કરીને 10નો ફેરફાર કરવો છે એટલે સળિયો 35 હોય તો 45 તાપમાન કરવું છે 25 હોય તો 35 કરવું છે 30 હોય 40 ડિગ્રી કરવું છે એટલે ફેરફાર જે છે એક સરખો જ છે એટલે અહીંયા ફેરફાર આવશે 10 ઓકે ચાલો આનું સાદુરૂપ આપો જોઈ તો આનું સાદુરૂપ આપો તો એક ઘાત ઓછી થઈ જાય અહીંયા તો વિકૃતિ કેટલી આવી ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર 1.2 × 10⁻⁴ બાય ધ વે વિકૃતિને કોઈ એકમ ન હોય એટલે એકમ ન આવે આટલું આવે ઓકે હવે આના લીધે સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું જોજો આના લીધે સળિયો કેટલા પ્રતિબળથી તાકાત લગાવે પ્રતિબળ સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ ના અંદર ઉદ્ભવતું બળ F/A બરાબર y ડેલ્ટા L/L આવો નિયમ છે y એટલે તમને યાદ હોવું જોઈએ
વાય એટલે શું થાય યંગ મોડ્યુલસ આગલા ચેપ્ટરમાં આવી ગયું નવમામાં વાય બરાબર સ્ટીલ માટે કેટલો હોય 2×10^11 અને જે પ્રતિબળનો એકમ એ જ યંગ મોડ્યુલસનો પ્રતિબળનો એકમ શું થાય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર ચાલો તો અહીંયા આપણે આ કિંમત મૂકી દઈએ તો અહીંયા પ્રતિબળ મળી જશે ડેલ્ટા એફ અપોન એ y ની વેલ્યુ મૂકો છે 2×10^11 અને ડેલ્ટા l બાય l કેટલું છે 1.2×10^-4 તો ડેલ્ટા f ના છેદમાં a બરાબર કેટલું આવે કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપો છો 1.2×2 કરો જો 1.2×2 કરો જો जवाब आवे 10^7 अहीं 10^7 ने एकम में तमने कीधु न्यूटन प्रति मीटर स्क्वेर तो जो तो प्रतिबल केटलू बधु थयु के नो थयु प्रतिबल हवे सरियामां उद्भवतु प्रतिबल हवे तमे खाली बळ गणो ने સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હોય સળિયામાં ઉદ્ભવતું ખાલી બળ ગણો સળિયામાં ઉદ્ભવતું બળ અને સામે જવા દે એટલે બળ કેટલું સળિયો ઉત્પન્ન કરી ખબર પડે તમારી તો ડેલ્ટા એફ અને સામે જવા દો 2.4×10^7 a તો ડેલ્ટા એફ બરાબર 2.4×10^7 a a ફોર આર્ક છેદ નું ક્ષેત્રફળ કેટલું છે 40 સેન્ટીમીટર નો સ્ક્વેર એટલે 10^-4 લખ નાખું કે તો આવે ને કાઈ દે સર કરો તો કેલ્ક્યુલેટર માં તો 2.4×40 કરો એટલે જવાબ આવે 96 જોજો અને ઘાત જોજો 7 માંથી 4 જાય તો 4 5 6 ને 7 એટલે 10^3 આયા 2 પોઈન્ટ ખસે એટલે 0.96 એટલે લગભગ એક જ કેવો એટલે આ લગભગ જવાબ આવ્યો 10^5 ન્યૂટન કેવડું બળ ઉત્પન્ન થયું 10^5 ન્યૂટન જો તમે 10^5 ન્યૂટન એટલે ક્યાં વાત ગઈ આ સળિયાને વાળવા માટે સક્ષમ છે આટલું બળ એટલે બે છેડા જડિત કરીને ખાલી 10 ડિગ્રી તાપમાનનો વધારો કરો ને એના તો સળિયામાં 10^5 ન્યૂટન જેટલું બળ આમ બહારથી લાગતું ને એટલો એનો અનુભવ થાય ખાલી 10 ડિગ્રી તાપમાનનો ફેરફાર 10^5 ન્યૂટન જો બળ એનામાં લાગુ પાડતો હોય અને 10^5 ન્યૂટન બળ એટલે સળિયાને વાળવા સક્ષમ છે એટલે ટ્રેનના પાટા વચ્ચે મિત્રો હું તમને જે કહેતો હતો જગ્યા રાખવી પડે નકરી ટ્રેનનો પાટો કેટલા બળથી દબાતો હોય એવું એને લાગે 10^5 ન્યૂટન બળથી દબાતો એવું લાગે અને એટલા બળથી દબાઈને આમ તો પછી પાટો વળી જાય એટલે દોસ્તો આપણે જે છે એ ટ્રેનના પાટા વચ્ચે શું રાખીએ છીએ જગ્યા રાખીએ છીએ જો આવું ન કરીએ તો એ સરળતાથી વાળી દેશે એટલે આપણે અહીંયા કહી દઈએ કે આમ આટલું બળ પાટાને વાળવા માટે બે બાજુથી આમ તે 10^5 ન્યૂટનથી દબાતો એવું લાગે આમ સળિયો 10^5 ન્યૂટન બળ થી બંને છેડે થી દબાતો હોય તેવી અસર અનુભવે અને એના માટે જ આપણે શું વ્યવસ્થા કરેલી છે પરિણામે જ બે પાટા વચ્ચે જે ટ્રેનના પાટા હોય ને એ બે પાટા વચ્ચે જગ્યા રાખી તેને તાપીય પ્રસરણ થવા દેવામાં આવે છે એટલે ભલે એનો ફેલાવો થઈ વાંધો નહીં નકર બળ લાગશે તો વળી જશે પાટો તાપીય પ્રસરણ થવા દેવામાં આવે છે નહીંતર ખાલી 10 ડિગ્રી તાપમાનનો ફેરફાર જે બળ ઉત્પન્ન કરે 10^5 નહીંતર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા માટે મળતું જે બળ જે છે 10^5 ન્યૂટન તે મળતું બળ તેને વાળી શકવા સક્ષમ છે વાળી શકે છે એટલે પાટાને વાળવો હોય તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે બળ ઉત્પન્ન કર્યું ને એનામાં એટલી તાકાત છે કે પાટાને વાળવો હોય તો વળી પણ જાય ઓકે દોસ્તો
તો એની માટેની આપણી ચર્ચા છે કે પાટાને વાળવો હોય તો ખાલી આવું કરવાનું હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણી આ ચર્ચા હતી ટ્રેનના પાટા માટે શા માટે જે છે એ આપણે જગ્યા છોડી દઈએ છીએ, ન છોડીએ તો આવી આપણને પરિસ્થિતિનો સામનો કરવો પડે. ઓકે, આવી જે અહીંયા જે છે એ ઉદાહરણની વાત છે. આપણે ઉદાહરણ જે એક આને લગતું છે ને પહેલા લઈ લઈએ, આને લગતું ઉદાહરણ એટલે તાપમાનને લગતું. જો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 11.2 કે આને લગતું જ કંઈક તમને સમજાવે છે. શું કહે છે જોઈએ આપણે. કયું ઉદાહરણ કીધું? ઉદાહરણ નંબર 11.2 દોસ્તો, જો શું કીધેલું છે, એક લુહાર બળદ ગાડાના જે લાકડાના પૈડા પર લોખંડની રિંગ જડે છે. હંમેશા લાકડાનું પૈડું એ ફાટી ન જાય એની માટે રિંગ જડવા માટે પહેલા એનાથી નાની ત્રિજ્યાની રિંગ લેવી પડે પૈડા કરતા, પછી ગરમ કરી અને લગભગ એના જેટલી ત્રિજ્યાની બનાવે એટલે એની ઉપર આવી જાય, પછી ઠંડી પડે એટલે સંકોચન થઈ જાય એટલે ફિટ થઈ જાય. આ લુહારનો નિયમ બરાબર. તો એ લખ્યું છે તમને, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૈડાની ધાર અને રિંગના વ્યાસ અનુક્રમે, તો અહીંયા પહેલા આપણે લિસ્ટ બનાવી નાખીએ કે T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કહી દે, T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ત્યારે પૈડાની ધાર, પૈડાની ધારો એનો તમને શું આપ્યો છે, વ્યાસ આપ્યો છે, અને આપણે LT1 કહીએ પૈડાની ધારનો વ્યાસ. આટલા તાપમાન એટલે LT1 બરાબર કેટલો આપ્યો તમે જોવો જોઈએ, 5.231 એટલે રિંગનો આપ્યો છે એટલે પેલા રિંગનો લખી નાખીએ, કારણ કે મોટું છે ને આપણે 1 વડે બતાવ્યું છે. રિંગનો વ્યાસ કેટલો લખ્યો તમને રકમમાં, રિંગનો વ્યાસ 5.231 મીટર, અને પૈડાની ધારનો વ્યાસ, પૈડાની ધારનો વ્યાસ L, એ જ તાપમાને એટલે એને આપણે 2 વડે બતાવીએ, એ છે 5.243. જોઈએ કે અવલોકન કર્યું, રિંગ જે છે એ રિંગ પેલા નાની હોય, દેખાણો એનો વ્યાસ, આ રિંગ જુઓ નાની છે, પૈડું મોટું હોય આ રીતની હોય, આમ પૈડું હોય તો એ સહેજ આમ અંદર આવી જાય એટલી નાની હોય, આમ આ ટપકા વડે બતાવી રિંગ હોય, નાનો હોય એનો વ્યાસ. પછી એને શું કરવું પડે દોસ્તો, મોટું કરવી પડે અને લગભગ કેટલા જેટલી કરવી પડે, પૈડા જેટલી. તો એ પ્રશ્ન શું પૂછ્યો છે, પૈડા પર જડવા માટે કેટલા તાપમાન સુધી અને ગરમ કરવી પડે, એટલે અંતિમ તાપમાન કેટલું હોવું જોઈએ, T2 બરાબર કેટલું હોવું જોઈએ બરાબર. તો અહીંયા હું એમ કહી શકું કે રિંગ જે છે ને રિંગને ગરમ કરી અને પૈડા જે છે એ પૈડા જેટલી એની ત્રિજ્યા એટલે પૈડા જેટલા એના પરિઘ જેટલી એની કિંમત કરી નાખી, એની લંબાઈ, લંબાઈનો ફેરફાર અહીંયા કહેવાય. તો અહીંયા તમારે લંબાઈના ફેરફાર મુજબ આની લંબાઈ તમે ગણી લ્યો એટલે 2πr મુજબ ગણી લ્યો, આમ લખાય કે રિંગની, રિંગનો પરિઘ એટલે અલ્ટિમેટલી એની લંબાઈ બરાબર 2πr બનાવે, 2π એટલે વ્યાસ થઈ જાય એટલે પાઈ ગુણ્યા d એટલે પાઈ ગુણ્યા વ્યાસની કિંમત છે 5.231, આ રિંગ અને પૈડાની, પૈડાના ધારનો પરિઘ એટલે એની લંબાઈ કહેવાય, તો એની લંબાઈ છે 2πr2 કહું, 2π એટલે વ્યાસ એટલે પાઈ ગુણ્યા કેટલી છે એનો વ્યાસ, 5.243 મીટર. મોટું હોય તો આપણે એમ કહી શકીએ કે રિંગ જે છે રિંગને ગરમ કરી, રિંગને ગરમ કરી તેની, તેનો પરિઘ એટલે અંતિમ લંબાઈ, અંતિમ લંબાઈ પૈડાની ધારની લંબાઈ જેટલી થાય અથવા તો લંબાઈ જેટલી કરવી પડે બરાબર.
તો એનો મતલબ એમ થયો કે આટલી અંતિમ લંબાઈ મારે કરવી પડે તો એ લુગાર જે છે એના ઉપર એને જડી શકે એમ તમે કહી શકો. ઓકે, તો હવે અહીંયા આપણી પાસે સૂત્ર શું છે એમ કાયદેસર લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ બરાબર મૂળ આલ્ફા એલ મૂળ લંબાઈ એલ ગુણ્યા ડેલ્ટા ટી છે. આવું લંબાઈનો ફેરફાર એટલે તમે શું લખી શકશો તો કે અંતિમ લંબાઈ એલ ટુ માઇનસ પ્રારંભિક લંબાઈ એલ વન બરાબર આલ્ફા એલ મૂળ લંબાઈ એલ ડેલ્ટા ટી. એની ડાઉટ એની ક્વેશ્ચન અને આમ જવા દો. મૂળ લંબાઈ ની એલ વન જ બતાવી છે. આ મૂળ લંબાઈ રિંગની પરિઘ એટલે એની મૂળ લંબાઈ એલ વડે બતાવો બરાબર. આ પૈડાની ધારનો વ્યાસ જેને તમે બતાવ્યો છે એલ ટુ વડે અને આમ જવા દો એટલે એલ ટુ બરાબર અને આમ લઈ લ્યો એટલે આલ્ફા એલ મૂળ લંબાઈ એલ ડેલ્ટા ટી વત્તા એલ. આવું આવે લંબાઈનો ફેરફાર બરાબર આવી રીતના લખાય ને. ચાલો આપણી માટે એલ ટુ ની જેમ કામ કરશે ને. આટલી લંબાઈ અંતિમ કરવાની છે. અંતિમ આટલી પૈડા જેટલી કરવી પડે ને પ્રારંભની ઇનિશિયલ આ ફાઈનલ આટલી કરવી પડે એટલે રિંગ ઉપર બેસી જાય. આમાંથી એલ કોમન કાઢી લો એટલે અંતિમ લંબાઈ એલ ટુ બરાબર એલ કોમન કાઢેલો આલ્ફા એલ ડેલ્ટા ટી વત્તા વન. એની ડાઉટ એની ક્વેશ્ચન. ઓકે, અંતિમ લંબાઈ કેટલી કરવી પડે રિંગ ને પૈડા ઉપર જડિત કરવી હોય તો પૈડા જેટલી કરવી પડે ને પરિઘ જેટલી એટલે એની લંબાઈ કેટલી છે પાઈ ગુણ્યા 5.243 ઇક્વલ ટુ પેલા કેટલી હતી મૂળ લંબાઈ રિંગ નો પરિઘ આટલો હતો પાઈ ગુણ્યા 5.231. ઓકે, કાઉન્ટમાં આલ્ફા એલ રકમમાં પૂછો આલ્ફા એલ કેટલું છે. આલ્ફા એલ એટલે 1.20 ગુણ્યા 10 ની માઇનસ 5 છે. 1.20 ગુણ્યા 10 ની માઇનસ 5 રકમ કે છે ડેલ્ટા ડી નથી ખબર તાપમાનનો ફેરફાર. ઓકે, આ ચોરસ કાઉન્ટની અંદર આવશે આખો એની અલગ ગુણાકારમાં છે ને ડેલ્ટા ડી ગુણાકારમાં અને પ્લસ 1 એમ ના એમ આ પાઈ પાઈ ગયા અને આના છેદમાં જવા દો તેથી 5.243 અને આના છેદમાં લઈ લે 5.231 બરાબર અહીંયા કેટલું હોય તો 120 ગુણ્યા 10 ની માઇનસ 5 ગુણ્યા ડેલ્ટા ડી પ્લસ 1 વધુ અને ભાઈ આગળ નાખો જોઈએ એક પોઈન્ટ બે ચાર ત્રણ ભાઈ પાંચ પોઈન્ટ બે ત્રણ એક એટલે જવાબ આવે એક પોઈન્ટ ડબલ જીરો બાવીસ ના એક ને આમ લઈ લે એટલે એમાંથી બાદ કરી નાખો એટલે માઇનસ એક એટલે જવાબ આવશે પોઈન્ટ ઝીરો ઝીરો ટુ ટુ નાઇન ફોર ઝીરો વન ઇક્વલ ટુ અહીંયા એવું એકસો વીસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ગુણ્યા ડેલ્ટા ટી અને આના છેદમાં જવા દઈએ એટલે ભાઈ એક પોઈન્ટ વીસ કરો એટલે જવાબ આવશે 0.0011168 × 10⁵ ઉપર આવે 5 ઘાત છેદમાં જાય એટલે ઉપર ઇક્વલ ટુ ડેલ્ટા ટી અને ગુણી નાખો 10 ની 5 આવે 10 ની 5 આવે એને ગુણી નાખો બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે જે ઘાત જે છે એ હજી અહીંયા ટી ટુ ની વેલ્યુ જે છે 101.20 ગુણ્યા 10 ની માઇનસ જે છે એ કેલ્વિનમાં જે આપી હતી ને વેલ્યુ ખાસ તો એ કેલ્વિનની વેલ્યુ અહીંયા છેદમાં અહીંયા આપણે આવા દઈએ એટલે 3, 4 અને 5 5 ઘાત હારે ગુણી નાખો આને એટલે 5 મિનિટ હારે ગુણો કારણ કે આ છેદમાં જાય એટલે ઘાત ઉપર આવે એટલે જવાબ આવશે 191.16 આવશે 191.16 અને ડેલ્ટા ડી એટલે ટી ટુ માઇનસ ટી વન આવશે અંતિમ માઇનસ પ્રારંભિક આને આમ લઈ લ્યો એટલે 191.16 વત્તા પ્રારંભિક તાપમાન કેટલું હતું 27 ડિગ્રી સેલ્સિયસ તો 27 ઉમેરો બરાબર ટી ટુ આમાં 27 ઉમેરી દો પ્રારંભિક તાપમાન કારણ કે એ સેલ્સિયસમાં હતું તો આપણે સેલ્સિયસમાં આવે એટલે ટી ટુ બરાબર અંતિમ તાપમાન આવશે 218.1 ડિગ્રી સેલ્સિયસ. તેનો મતલબ તમારે જે રિંગ જે છે એને કેટલા તાપમાન સુધી ગરમ કરવી પડે 218 એનું છેલ્લું તાપમાન પૂછ્યું છે 27 થી કેટલું કરવું પડે 218 ને ફેરફાર પૂછ્યો તો 191.16 એટલે લગભગ 191 આમ કહેવાય આમ રિંગના તાપમાનમાં કરવો પડતો ફેરફાર 191 ફેરફાર કેટલે ડિગ્રી સેલ્સિયસમાં સરખું છે 191 ડિગ્રી સેલ્સિયસ જેટલો મળે અને આમ ફેરફાર કરો એટલે છેલ્લું તાપમાન 27 તો હતી જ રિંગ આટલો કરે એટલે કેટલું હોય 218 આમ તેનું અંતિમ તાપમાન વધારી અને કેટલું કરવું પડે આમ તેનું અંતિમ તાપમાન
218.1 ડિગ્રી સેલ્સિયસ કરવું પડે ત્યારે રિંગ જે છે પૈડા ઉપર જઈને બેસે. સમજ્યા તમે? આ રીતના દાખલો આવે.